સામાનીરીતે સીયાળામાં જોવા મળતા જામફળની ઉનાળામાં સફળ ખેતી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ખેડૂતો કરી બતાવી છે અને ભર ઉનાળે આ ખેડૂત દ્વારા જામફળ દ્વારા સારી એવી આવક મેળવવામાં આવી રહી છે તાલુકાના ખેડૂતો પાણીની વિકટ સમસ્યા સામે બાથ ભીડીને ઉભા છે ભૂગર્ભના પાણી જતા રહેતા ખેતી કરવી મુશ્કેલ બની છે જેથી હવે ઓછા પાણી અને વરસાદના પાણીની બચત સાથે બાગાયત ખેતી તરફ ધાનેરા તાલુકાના ખેડૂતો આગળ વધ્યા છે તાલુકાના દેઠા રહેતા ખેતરમાં જામફળનું વાવેતર કર્યું છે છે અને ભર ઉનાળે પણ જામફળ ખાવાની રહે તેમ ગામના નરશીભાઈ પટેલ તેમજ મફીબેન પોતાના ખેતરમાં પાંચસો ત્રીસ જેટલા જામફળના છોડનું વાવેતર કરી હવે ઉપજ મેળવી રહ્યા છે રોપા એટલે કે બાગાત ખેતી કરો એટલે અમે એને માનીને આ બાગાત ખેતી કરી એટલે છત્તીસગઢથી પાંચસો ત્રીસ રૂપા લાયા એટલે આ ચોથો વર્ષ છે એટલે સારામાં એલું સારું રહે છે અને પાણી એકદમ ઓછું છે કલાકે પાંચ મિનિટ હેડે એટલે આઠ કલાક પાવર આવે એનામાં પાંચ પાંચ મિનિટ કરતા ત્રીસ મિનિટ થાય એટલે બહુ પાણી ઓછાથી આ બગાત ખેતી કરેલી છે હા બધું બરાબર છે અમે વાયા છીએ તો પણ પાણી ઓછું મળે છે પાણીની ખૂબ તકલીફ રહે બીજું ખેતી થાય અને સો ટકા આપણને આ ખેતીમાં લાભ મળે અને અમે બધી દેશી દવા વાપરી ઓલકીનો પકવા છો અમે એના માટે કોઈ વિદેશી ખાતર વાપરતા નથી બધું ગાયનું ઝરણ લેવા પાંચ કિલા બે કિલા ગોળ અને દસ કિલા છોડ એનું અમે પીપળું બસો લિટરનું ભરીને બનાવવા છું પછી અઠવાડિયું ભરી દાટી દાંટી અને રોજનું એકારા લાવવા દિવસમાં પછી લો પાંચો પાંચો ગ્રામ બધા છોડને આલી જ્યાં એમથી સારું રહે એની નામ કહેવાય જીવા અમૃત એમાં સારામાં સારું કહેવાય વિદેશી ખાતર કરતી દેશી ખાતરમાં ખૂબ ફાયદો રહે છે માણસોને ખાવા માટે પણ સારું રહે છે છોડને પણ સારું રહે છોડને પોષણ સારું મળે અને આ ખેતી જરૂર થાય આ ખેતી કરવાથી ખેડૂતને લાભ થાય ધાનેરા તાલુકાની ખેતી વખણાતી હતી જોકે હવે પાણી જતા રહેતા ખેતી અને ખેડૂતો પડી ભાગ્યા છે સફળ જામફળની ખેતી દેઠા ગામના દંપતીએ કરી છે જોકે પાણીની સમસ્યાના કારણે જોઈએ તેવી ઉપજ મળતી નથી આમ તો ઝેરી દવાનો ઉપયોગ બાગાયત ખેતીમાં થતો હોય છે જોકે દેઠા ગામના ખેડૂતે દેશી ગાયના મળમૂત્રનો ઉપયોગ કરી ઓર્ગેનિક જામફળની સફળતાપૂર્વક ખેતી કરી છે જામફળના વેચાણને લઈ વધુ માહિતી ના હોવાના કારણે ગત વર્ષે જામફળના ભાવ સારા ન મળતા માત્ર બાવન હજાર રૂપિયામાં જામફળના ફળનું વેચાણ કર્યું હતું જોકે આ વર્ષે સારી ઉપજની સાથે સારા ભાવ મળી રહે તે માટે ખેડૂત દંપતી જામફળના નિકાસને લઈને આયોજન કરી રહ્યા છે હરેશ ઠાકોર બનાસકાંઠા નિર્માણ ન્યૂઝ